ખૂબ ખૂબ આનંદ છે કે આપણો સમાજ જેટલો પ્રગતિ ઉપર વધે, જેટલો પ્રગતિ જેનથી જેટલું થઈ શકે, સમાજ માટે તમે સારા કાર્ય જેટલા કરી શકો, આ એક બિરદાવન લાગ છે. એક બાપના પરિવાર છે આ લાઠિયા પરિવાર. અમને ગર્વ અનુભવે છે કે તમે એક સાથે બેઠા છો. આજે તમારા હોરાપુરા દાદાનું નામ લઈને તમે ગમે તે કાર્ય કરજો, તમારા જીવનની અંદર કોઈ પણ કાર્ય કરો, પણ ભગવાનને ભેરે રાખીને કહેજો, એકવાર જિંદગીની અંદર યાદ રાખજો, તમે સફળ થઈશો, 100% સફળ થઈશો. તમારા દાદાના નામમાં છે, તમે માથું મૂકી દે તો માથું નહીં કપાય, પણ તમને વિશ્વાસ નથી. તમારા દેવ ઉપર ભરોસા રાખો, ભગવાન ભેરે હોય. અને મારે સમાજ વિશે કેવું છે, હું ગુજરાત રાજ્યનો ઉપપ્રમુખ છું, દક્ષ પ્રજાપતિ ગ્રુપ બનાવ્યું મેં. હમણાં 22 તારીખે જીવનસાથી મેળો હતો, અને આપણા સમાજની જેટલી એકતા નથી, આપણો ધારાસભ્ય નથી, આપણો કોઓપરેટર નથી, આપણો સાંસદ નથી, આપણે કોઈ ગણતા નથી, એકે વોર્ડમાં આપણું માન સન્માન નથી, આપણી લાગવગ પોલીસ સ્ટેશન જાય તો બે હાથ ધ્રુજતા હોય, પગ પકડીને આમામાં આમ કરતા હોય, તો આપણે એક ડર, જે ડર કાઢી અને એને આગળ વધારે કઈ રીતે સમાજ બહાર લઈ જવા, આપણો આપણા સમાજને કઈ રીતે બહાર કાઢી શકીએ, આપણે કેવી રીતના અને કેટલી તપસ્યા કરવી પડે. આપણે જેમ આપણા દાદા છે, બરોબર, આપણે દાદા રક્ષા કરે, સમાજ છે. તમે આજે જો આગળ નહીં વધારો ને ભાઈ, એકતા નહીં રાખો ને, તો આવનારા દિવસોમાં આપણા પરિવારને, આપણા છોકરાઓ માટે કશું મળવાનું નથી. આપણો સમાજ બહુ પાછળ રહેશે. મને તો એક કેટલી હશે, પ્રફુલભાઈને મેં કીધું મારે જરૂર તમારા આમંત્રણ સ્વીકારીનું માન આપીને તમારી ખૂબ ટીમને, લાઠિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. મારું એક જ તમને કહેવું છે, તમે મતદાન કરો, મતદાન વાતચીત કરો, પણ આપણા સમાજને કોઈ પણ જગ્યાએ એક પણ પાર્ટી આપણે જગ્યા ક્યાંય આપતી નથી. શેનો અભાવ છે, શેનો? જો હું રાજકારણની વાતો કરવા નથી આવ્યો, હું સમાજની એકતા માટે આવ્યો છું, બરોબર. કોઈ રાજકારણનું માનતા નહીં, પણ આપણી એક જે ભૂલ છે, આપણે ગભરાટ છે, જે ડર છે, કેટલો ડર છે, બાજુવાળો બે શબ્દ બોલી ગયો તો ઘરમાં જઈને ગળી જઈને ઘરે હોય જાય ગોદળ વઢીને. ઘણા બધા એવા પ્રશ્ન મારી પાસે આવે છે, પોલીસ સ્ટેશન ના છે, આ છે, તે છે. અને બીજો મોટો પ્રશ્ન છે કે આપણા સમાજનો ગંભીર પ્રશ્ન આવે છે, જે જીવનની અંદર આપણે સમજવા લાયક છે. મારી બહેનોને ખાસ નમ્ર વિનંતી કે આપણા દીકરા દીકરીઓના જે અમુક જે વાતો આપણે કરી શકતા નથી, સગાઈ કરો, લગ્ન કરો, બે વરમાં છૂટા કરો. શા માટે ભાઈ, સમાજને જે કઈ છે આપણું આ એટલું જ છે. આપણી પાસે મોટી કોઈ રાજા બંગલા નથી, આપણા કોઈ સમાજ રજવાડા નથી, આપણે પ્રજાપતિના દીકરા છીએ, આપણે ભગત છીએ. જય ગોપાલને માનો, શારવાર પગે લાગો, તમારી લાયક કુટુંબ ગોતો, દીકરા દીકરી એવી જગ્યાએ જવો જોઈએ કે દીકરાની જગ્યાએ દીકરો રહેવો જોઈએ, સાસુની જગ્યાએ સાસુ રહી જોઈએ, અને સસરાની જગ્યાએ સસરા રહેવા જોઈએ. ઘણા બધા પ્રશ્ન એવા છે નાના મોટા, કારણ કે તમારો સમય જાજો, હું બોલીશ તો સવાર પડી જાય. પણ મને ખાસ એટલી તમને નમ્ર વિનંતી કરવા આવ્યો છું કે ભાઈ, સમાજમાં એકતા વધે, નાના મોટા પ્રશ્ન હલકા કરો, ઘરની વાત ઘરમાં રાખો, પરિવારથી પરિવાર જોડાઈને રહો, બે ભાઈ ન બોલતા બે ભાઈ ભેગા થાઓ, સાસુ હોવ, દેરાણી જેઠાણી, જે નાના નાના પ્રશ્ન છે, નહીં તમે પ્રશ્ન હલ કરો ને, તો આવનારી પેઢીને આપણા દીકરા વાંઢા રહે, એક પણ દીકરાને દીકરી નહીં મળે. નોર્મલ થઈને રહેજો અને પરિવારના હિતમાં કામ કરજો. અને હું તો એટલું કહું છું કે મારા પણ નંબર લખી લો, કંઈ પણ કામકાજ હોય. તમારે આયુષ્માન કોની પાસે ભાઈ, કેટલા જણા પાસે આયુષ્માન કાર્ડ છે ભાઈ? એક પછી આપણે પેલું બીજું કાર્ડ છે એ કોની પાસે છે? ગુજરાત રાજ્યનું મહાકાર્ડ. તો ભાઈ આમાં તો ખાલી 5-7 જણા હાથ ઊંચા કરે છે. તો સરકારની બધી સ્કીમો આપણે વાપરો. પછી પહેલા ધર્મમાંથી છોકરા કોને મફત ભણે છે સરકારી પ્રાઇવેટ સ્કૂલમાં? એક જ વ્યક્તિ ઊંચી આંગળી કરે છે. તો મિત્રો, જેટલી સરકારી સ્કીમો છે આપણે લાભ લો, જેટલી સ્કીમ છે એટલી. અને તમને બધાને ફોર્મ ભરતા જાતે કોને આવડે ભાઈ? બધા ફોર્મ ભરતા જાતે કોને આવડે? આમાંથી પોલીસ સ્ટેશન તમે ગયા હોય, તમને કીધું મારે અરજી કરવી છે, તો પોલીસ સ્ટેશન કોણ અરજી કરીએ કે? એક જ થી બે જણા આંગળી ઊંચી કરે. મને એવું લાગવું જોઈએ જીવનની અંદર, હું આજે આવ્યો છું આ 10મા સંમેલનમાં, હું આવતા ઓલામાં આવું ને તો બધા આંગળી ઊંચી કરવા જોઈએ. હું મારા સમાજની સાથે છો, નાના મોટા પ્રશ્ન હલ કરો, આજુબાજુમાં રહીને, સાથે રહીને, બરાબર. લાંબો તમારો સમય નહીં લો. પ્રમુખ સાહેબ, તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. અમારા પ્રફુલભાઈનો, રાજુભાઈ જોડિયા, એમનું પણ ઘણું કાંઈ કામકાજ પડે તો તમે કહેજો. અને હોસ્પિટલનું કુમારભાઈ કાનડીનું કાંઈ કામ હોય તો પણ મને મારી નોંધ દોરાવજો. પોલીસ સ્ટેશનનું કામ હોય તો પણ કહેજો, અમારાથી થશે એટલું કરીશું તમારું પૂરેપૂરું. અને
આ દવાખાના માટે તમારે કઈ પણ કામકાજ હોય પણ કેજો, અને મહાકાળ કઢાવવું હોય તો પણ કેજો, આવકનો દાખલો કાઢવો તો પણ કેજો. હમણાં અમારે 10 પ્રજાપતિ ગ્રુપ અમારી ગુજરાતનો છે, ઉપપ્રમુખ છું હું આખા ગુજરાતનો. આખા ગુજરાતમાં મારી પાસે તમામ સમાજના બાયોડેટા મારી પાસે, દીકરા દીકરી વરાવા પણ નાના તેના, તો એ પણ લાભદાયક થશે. નાના મોટા પ્રશ્ન તમારા હું હલ કરી શકીશ. તમારો નાનો ભાઈ શું, તમારા મારા માવતર સમાન છો તમે બધાય, અને મારા પરિવાર ધીમો બેસે ને મને નથી ગમતું. ટોસ ઉપર લઈ જવાનો છે પ્રજાપતિ સમાજને, ટોસ ઉપર પહેલી લાઈનમાં બેહાડવાના છે. મારા જીવનની એક તમન્ના છે, મરતા પહેલા મારો સમાજ આગળ વધે અને પ્રજાપતિ સમાજનો ધારાસભ્ય, સાંસદ, કલેક્ટર, ડીએસપી બધા હોવા જોઈએ. અને ભણાવો, તમે ભણાવો, પૂરેપૂરા ભણાવો. એક ટક દૂધની બાટલી નહીં ખાતા, વાહી શાક લઈને બેનું ખાજો. એક ટકનું શાક તમારા વાહી બપોરનું ખાઈને સાંજે ખાઈજો. દીકરા દીકરી ભણાવો. અને એક એની અંદર એક એક મોબાઈલ જે નેટમાંથી વાપરે છે અને જે જે કિસ્સા મારા માટે આવે છે એ મને બિલકુલ ગમતા નથી. આજે વરાસાના કોઈ પણ હોય કે સુરતના જે કોઈ પ્રશ્ન મારી પાસે આવે મને બિલકુલ પસંદ નથી. મારી બેનો દીકરોને એટલી ખાસ વિનંતી ભાઈઓ કે દીકરીને એવી હાંસવો, તમે ઘરે આવે લાડથી તમે એને હું કામ પંચેદ મગજ ગરમ કરો. એક દીકરી આવી છે, હું નામ નથી પાડતો, મને કે મારા પપ્પા મને ખીજવાય છે એટલે મારા ઘરથી દૂર જવું પડ્યું. આ પ્રશ્ન ન થયો, દીકરી હોનાનો દીવો છે, દીકરો પણ છે, એટલો હથેળીમાં રાખો. અને સમાજની પ્રગતિ કરવા માટે આપણે એકતા બતાવવી પડશે. આ મને બહુ ગમે, લાઠિયા પરિવારના હુરા પપ્પાના આશીર્વાદ છે કે આ તમે બધા એક પરિવારના બેઠા છો અહીંયા, અને હજી વ્યસ્તતા રહેજો અને મહાન બનો, વાડી બનાવો, મોટા મોટા પ્રશ્ન બતાવો. અને કોઈ પણ હોય એકબીજા ભાઈ મદદ કરજો. ધંધામાં નબળો હોય ને તો 2 રોજ તમારામાંથી આપી દેજો. તમે મિસ્ત્રી કામ કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય, કોઈ આપણો હગો વાલો ગરીબ હોય ને તો 1 રોજ એને જરૂર આપજો તમે, જેથી એનું ગોડાઉન ચાલ્યા કરે, ગુજરાન ચાલ્યા કરે. તમે જેટલી શક્તિ એકબીજાને રોજગાર આપો, એકબીજાને ધંધો આપો. કરિયાણાની દુકાન હોય તો ત્યાંથી કરિયાણું ખરીદી કરો. ડૉક્ટરનું હોય, તમારા દવાખાનાનું કાંઈ હોય તો આપણે મધર હોસ્પિટલ છે, એ કાંઈ બરોડા ના કે સદભાવના હોસ્પિટલ છે. આપણા કોઈ પણ ગરીબ હોય તો એને ફ્રીમાં, એને સિઝરિયન ફ્રીમાં કરી આપશે. મારે અહીંયા તો પ્રોગ્રામમાં મોટું આમંત્રણ આપ્યું છું. બાકી આપણા ઘણા બધા એવા મહાનુભવો છે, તમને કામ આવશે ઘણા બધા. જય જય પ્રજાપતિ. 2 હાથ ઊંચા કરો ભાઈ બધા. જય જય પ્રજાપતિ. જય જય પ્રજાપતિ. જય ભારત, જય માતાજી. રાજુભાઈ જોડિયા.